વેલકમ માય ફ્રેન્ડ્સ હોમ લર્નિંગ ઘર પે શીખતે હે પ્રવૃત્તિ સોળ આપણે અંગ્રેજીની પ્રવૃત્તિ છે જોવાની છે ક્રિયાપદ આપેલા છે ત્યારબાદ પાર્ટ્સ ઓફ ધ બોડી મતલબ કે શરીરના અંગોને અંગ્રેજીમાં ઉચ્ચારમાં શું કહેવાય તેની પ્રવૃત્તિ કરવાની છે અને શરીરનું ચિત્ર આપેલું છે એમાં એ જોડવાના કે લખવાના છે તો ચાલો જોઈએ સામગ્રી જોઈશે સ્માર્ટફોન કડક કાગળ કાતરને સ્કેચ પેન દોસ્તો આજે આપણે ક્રિયાઓનું અંગ્રેજી શીખવાના છીએ તે માટે તમારા મોબાઈલમાં પ્રવૃત્તિ જુઓ જેથી ક્રિયાઓ સમજાઈ જાય અહીંયા આપેલ છે તે માપના કાર્ડ કાપો ગેટઅપ નીચે ક્રિયાઓના નામ ઉચ્ચાર લખેલા છે તે કાળમાં લખો હવે ક્રિયા અને તેના ઉચ્ચારની જોડ ગોઠવો પ્રવૃત્તિ પોથીમાં જોઈ કેટલી સાચી ગોઠવાય છે તે જુઓ આ રીતે થોડા દિવસ આ પ્રવૃત્તિ કરો એક દિવસ એવું બનશે કે તમારી બધી જોડ સાચી પડશે મતલબ સ્પેલિંગ આપેલો છે એક કાર્ડમાં સ્પેલિંગ લખવાનો છે બીજા કાર્ડમાં તેનો ઉચ્ચાર લખવાનો છે ત્યારબાદ એને અસ્તવ્યસ્ત ગોઠવી અને પછી એને ક્રમમાં ગોઠવવાના છે તમને આવું થોડા દિવસો કરશો એટલે તમારી સ્પેલિંગની જે જોડ છે એ સાચી પડશે તો આપણે જોઈએ ગેટઅપ એટલે કે ઊભા થાવ ડ્રિંક एले प्यू वॉक चालू स्पीक बोलव वॉश धोव सींग गाऊ जम्प कूदवू सी जू राइट लखव लाफ हसू बीजो भाग जुए स्लीप ऊँघव ईट खाव रन दौड़व रीड वाचू प्ले रमवू स्विम तरव बेंड वालू लीसन सांभव ड्रॉ દોરવું અને ક્રાય રડવું તો મિત્રો અહીંયા વીસ સ્પેલિંગની સાથે વીસ ઉચ્ચારણ આપેલા છે તમારે આ માપના જે કાર્ડ છે એ કાર્ડમાં વીસ કાર્ડમાં સ્પેલિંગ અને વીસ કાર્ડમાં ઉચ્ચારણ લખવાનું છે ત્યારબાદ એને છૂટા ગોઠવી અને તમારે એને ક્રમમાં ગોઠવવાના છે આગળ જોઈએ પ્રવૃત્તિ સત્તર સામગ્રીમાં સ્માર્ટફોન કડક કાગળ અને પેન આ ચિત્રો આવશે બાકી છે તો જોઈએ દોસ્તો ચાલો આજે આપણે આપણા શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહે તે જાણીએ તે માટે તમે નીચેના જેવા કાર્ડ બનાવો નીચે શરીરના અંગોના નામ ઉચ્ચાર લખેલા છે તે કાર્ડમાં લખો જેમ પ્રવૃત્તિ આપણે સોળમાં જે પ્રવૃત્તિ કરી છે એ જ પ્રમાણે છે પરંતુ અહીંયા શરીરના અંગો છે હેર વાળ ચેસ્ટ છાતી હિલ એડી આમ બાહુ આઈ આંખ નોઝ નાક સ્ટમક પેટ ફૂટ પગનો પંજો ફિંગર્સ આંગળીઓ હેન્ડ હાથ લિપ્સ હોઠ નેલ નખ લેગ પગ શોલ્ડર ખભો ટીથ દાંત ની ઘૂંટણ વેસ્ટ કમળ ચીન હડપચી અથવા દાઢી નેક ગરદન ટો પગનો અંગૂઠો એલ્બો કોણી ઇયળ કાન ચીક ગાલ તમારી પ્રવૃત્તિ પોથીના છેલ્લા પાને પૂઠા પર જુઓ ત્યાં એક બાળકનું ચિત્ર દોરેલું છે તેમાં અંગો સામે ખાના આપેલા છે આ ખાનામાં તે અંગનું નામ મૂકવાનું તમે સાચું કાર્ડ મૂક્યું છે કે નહીં તે તમારા ઘરના કોઈ સભ્યને બતાવીને પછી જુઓ અથવા તો તેનો ફોટો પાડી તમારા શિક્ષકને પણ મોકલી શકો છો મિત્રો તમે પણ અમને એ ફોટો કમેન્ટ બોક્સ સાથે મોકલી શકો છો જે તમારા શિક્ષકને ખૂબ ગમશે આ રીતે રોજ આ પ્રવૃત્તિ કરો તમે જ્યારે કોઈ સાથે વાત કરો ત્યારે તમને આવડતા અંગ્રેજી શબ્દો કે વાક્યોનો ઉપયોગ કરો આમ કરવાથી ધીમે ધીમે તમે અંગ્રેજી બોલતા આવડશે તો મિત્રો અહીંયા પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે બોડીનું ચિત્ર આપેલું છે તમારે અહીંયા જેમ હેર લખેલું છે ત્યાં તમારે પહેલાં જે કાર્ડ બનાવેલા છે કાર્ડમાં કાંઈ સ્પેલિંગ મૂકો કાં ઉચ્ચારણ મૂકો બરાબર ત્યાર પછી આપણે જોઈએ આ બીજું ખાનું સેનું છે इर नोज टच कर बोलीस लिप नेक चेस्ट आर्म स्टमक फिंगर्स नी फूट टोप हिल थाय नेल हेन्ड આમ શોલ્ડર ટીથ ચીક આય વિદ્યાર્થી મિત્રો આ તો ખૂબ જ સરળ છે ને તો તમને ગમ્યું હશે ત્યાર પછી તમારે આ ચિત્રમાં મનગમતા રંગ પૂરવાના છે રંગ પૂરી તમારા શિક્ષકને તમે મોકલી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયોમાં મળીશું અસ્તુ જય હિન્દ